ભરૂચના પ્રીતમનગર 14માં રહેતા એક ઈસમને પોતાના ધાબા પર ભરાયેલ પાણી બહાર કાઢવા જતા વીજ કરંટ લાગતા સારવાર અર્થે શિબિરમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની મળતી માહિતી મુજબ ભરૂચ પ્રીતમનગર મકાન નંબર 14માં રહેતા દીપ્તેશ શાહ દવાવાળાઓ આજે બપોરે પોતાના મકાનમાં હતા અને ધાબા પર ભરાયેલ પાણી ખાલી કરવા જતા અચાનક ત્યાં વાયર પાણીમાં અડી જતા વીજ કરંટ લાગતા તેઓ નીચે પડી ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે ઇમરજન્સી સેવા 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાજર તબીબે તેમને મૃત જાહેર કરતા સગા સંબંધીઓના રૂડનથી લોકોની આંખોમાં પાણી આવી ગયા હતા. બનાવની જાણ થતાં જ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત સોસાયટીના લોકો સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા.